નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના વિડીયોમાં આપણે બે હાજર ત્રેવીસ ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો થાય તેવા પ્રશ્નો જોવાના છીએ તો મિત્રો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોને પૂરેપૂરો જુઓ કેમ કે આમાં ખૂબ જ મહત્વના પ્રશ્નો મૂકવામાં આવ્યા છે અને મિત્રો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તો હવે આપણા પ્રશ્નો જોઈએ મિત્રો હજુ એકવાર કહું છું આ બધા પ્રશ્નો ખૂબ જ ઉપયોગી છે એટલે તમે એક પણ પ્રશ્નને મિસ ન કરતા તો હવે આપણા પ્રશ્નો જોઈએ તો આપણો પહેલો પ્રશ્ન છે કે બેન્ચ વાઇસ સામાન્ય રીતે શેમાંથી બનાવવામાં આવે છે જે બેન્ચ વાઇસ હોય છે તેને શેમાંથી બનાવવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી કાસ્ટ આર્યન કે બેન્ચ વાઇઝને આપણે જોઈએ તો કાસ્ટ આર્યનમાંથી બનાવવામાં આવે છે ત્યારબાદ મિત્રો બે નંબરનો પ્રશ્ન જોઈએ કે સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ સાઇઝમાં મળતા એકસો ચાલીસ વોટના સોડિયમ વેપર લેમ્પની સાઇઝ શું હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી પાંચસો પચીસ ગુણ્યા દસ એમ એમ કે સામાન્ય રીતે જોઈએ તો સ્ટાન્ડર્ડ સાઇઝના મળતા એકસો ચાલીસ વોટના સોડિયમ વેપર લેમ્પની સાઇઝ પાંચસો પચીસ ગુણ્યા દસ એમ એમ હોય છે ત્યારબાદ મિત્રો ત્રણ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે ખાલી જગ્યા જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગને બહારના સોર્સ દ્વારા ડીસી સપ્લાય આપી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી સેપરેટલી એક્સાઇટેડ કે સેપરેટલી એક્સાઇટેડ જનરેટરના ફિલ્ડ વાઇન્ડિંગને બહારના સોર્સ દ્વારા ડીસી સપ્લાય આપી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો ચાર નંબરનો પ્રશ્ન જોઈએ તો કે મર્ક્યુરી વેપર લેમ્પની લાઇટ એફિશિયન્સી કેટલી હોય છે જે આપણે મર્ક્યુરી વેપર લેમ્પ આવે છે તેની એફિશિયન્સી કેટલી હોય છે તો તેમાં જવાબ આવશે પચાસ એલ એમ વોટ કે મર્ક્યુરી વેપર લેમ્પની એફિશિયન્સી પચાસ એલ એમ વોટ હોય છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ કે એક્સપોર્ટ એલિમેન્ટ પ્રકારના હીટરમાં એલિમેન્ટ કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી નાઇક્રોમ વાયર કે એક્સપોઝ એલિમેન્ટ પ્રકારના હીટરમાં એલિમેન્ટમાં આપણે નાઇક્રોમ વાયરનો ઉપયોગ થતો હોય છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર સ કે સાઠ વોટ સાઠ વોટ પાવર રેટિંગની વિદ્યુત ટ્યુબલાઇટ વડે એક મિનિટમાં કેટલી ઊર્જાનું રૂપાંતર થાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી સત્રીસો ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન કે આ કયો ડાયોડ છે પ્રશ્ન નંબર સાત કે આ જે તમે આકૃતિમાં જોઈ રહ્યા છો તે કયો ડાયોડ છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ઝેનર ડાયોડ જે તમે આ આકૃતિમાં જોઈ રહ્યા છો તે ઝેનર ડાયોડ છે ત્યારબાદ આઠ નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો તો કે ડિસી જનરેટર ખાલી જગ્યાના સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે હવે જોઈએ તો ડિસી જનરેટર છે તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ફેરાડે ઇલેક્ટ્રો મેગ્નેટિક કે ડિસી જનરેટર એ ફેરાડેના ઇલેક્ટ્રો મેગ્નેટના સિદ્ધાંત પર કાર્ય કરે છે મિત્રો આ બધા જે તમે પ્રશ્નો જોઈ રહ્યા છો તેની જો તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો આપણે એક એપ્લિકેશન છે તેમાં તમે ટેસ્ટ પણ આપી શકો છો તેમાં માત્ર નવ્વાણું રૂપિયામાં તમે પૂરો મહિનો ટેસ્ટ આપી અને તૈયારી કરી શકો છો તે ટેસ્ટમાં તમે જાતે જવાબ આપી શકશો અને ત્યારબાદ તમને જો જવાબ ન આવડતો હોય તો તે પણ તમને તેમાં જણાવવામાં આવશે જો તમારે તેનો ફાયદો લેવો હોય તો તમને જે નંબર આપવામાં આવ્યો તેમાં તમે વોટ્સએપમાં મેસેજ કરી અને આ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો તમારે પરીક્ષાની તૈયારી માટે ખૂબ સારી રહેશે તે એપ્લિકેશન ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર દસ કે મોનોલાઇટિક ટાઈપ કેપેસિટરમાં ડીસી વર્કિંગ વોલ્ટેજ કેટલા હોય છે જે આપણે મોનોલાઇટિક લાઈટિક ટાઈપ કેપેસિટર હોય છે તેમાં ડીસી વર્કિંગ વોલ્ટેજ કેટલા હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ 50 થી બસો કે મોનોલાઇટિક ટાઈપ કેપેસિટરમાં ડીસી વર્કિંગ માટે આપણે 50 થી બસો વોલ્ટેજ હોય છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે સામાન્ય રીતે મર્ક્યુરી પ્રકારના પ્રાઇમરી સેલનું એમ્પિયર અવરમાં કેટલું એનર્જી આઉટપુટ હોય છે તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન સી સ પોઈન્ટ જીરો કે સામાન્ય રીતે આપણે મર્ક્યુરી પ્રકારના જે પ્રાઇમરી સેલનું એમ્પિયર અવર હોય છે તે સ પોઈન્ટ ઝીરો હોય છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર બાર કે એન ઇ કોડ પ્રકારે ડીસી સપ્લાય સિસ્ટમમાં

તેમાં જવાબ આવશે ઓપ્શન મિત્રો તમે ઓપ્શન જે જોઈ રહ્યા છો તે આપણે સિંગલ પોલ સ્વીચમાં જોઈએ તો કે આમાંથી કઈ રિલે તાપમાનના ફેરફાર સાથે ઓપરેટ થાય છે આમાંથી કઈ રિલે એવી છે કે તે તાપમાનના ફેરફાર સાથે ઓપરેટ થશે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ થર્મલ રિલે થર્મલ રિલે છે તે તાપમાનના ફેરફાર સાથે ઓપરેટ થાય છે મિત્રો આપણે વોટ્સએપ ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ છે તેમાં પણ આપણે આવા પ્રશ્નો મૂકતા હોઈએ છીએ જો તમે તેમાં જોઈન ન હોય તો તેમાં પણ જોઈન થઈ જજો તેને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈન થઈ જજો ત્યારબાદ સોળ નંબરનો પ્રશ્ન જોઈએ સોરી પંદર નંબરનો પ્રશ્ન જોઈએ તો કે ટુ વિદ્યુત ભારને સ વોટના વિદ્યુત સ્થિતિમાન પરથી બાર વોટના વિદ્યુત સ્થિતિમાન પર લઈ જવામાં કેટલું કેટલું કાર્ય કરવું પડે છે આ મિત્રો પ્રશ્ન ખૂબ જ ઉપયોગી છે એટલે તમે સરખી રીતે જોજો કે સી વિદ્યુત ભારને સ વોટના વિદ્યુત સ્થિતિમાન પરથી બાર વોટના વિદ્યુત સ્થિતિમાન પર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે છે મિત્રો તમને જો આ પ્રશ્નનો જવાબ ખબર હોય તો તમે જવાબ કમેન્ટ કરો જે લોકોને આ પ્રશ્નનો જવાબ ખબર છે તે કમેન્ટ કરો બાકી જો તમને ન આવડતો હોય તો હું પછી તમને એક કમેન્ટ પિન કરી અને આનો જવાબ કહી દઈશ ત્યારબાદ મિત્રો સોળ નંબરના પ્રશ્નમાં જોઈએ તો કે વીજ પ્રવાહનો મૂળભૂત એસાઈ એકમ ખાલી જગ્યા છે વીજ પ્રવાહનો મૂળભૂત એસઆઈ એકમ કયો હતો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એમ્પિયર કે એમ્પિયર એ વીજ પ્રવાહનો મૂળભૂત એસાઈ એકમ છે ત્યારબાદ સત્તર નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો તો કે સેલ સેલના આ પ્રકારના જોડાણમાં આઉટપુટ વોલ્ટેજમાં વધારો થાય છે પરંતુ એમ્પિયર અવર રેટિંગમાં કોઈ ફેરફાર થતો નથી તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી સિરીઝ કે સેલના સિરીઝ જોડાણમાં આઉટપુટ વોલ્ટેજમાં વધારો થાય છે પરંતુ એમ્પિયર અવર રેટિંગમાં કોઈ ફેરફાર થતો નથી ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર 18 કે ટોર્કનો એકમ શું છે મિત્રો ટોર્કના જોઈએ સોરી આપણે એકમના જોઈએ તો ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે एग्जामમાં હવે આપણે જોઈએ તો ઝેડ કો છે એમજીવી છે યુજીવી છે ડીજીવીલ આ બધામાં ભરતી આવવાની છે તેમાં પણ એકમનોના પ્રશ્નો ઘણા બધા આવવાના છે એટલે આ પ્રશ્ન સરખી રીતે જોજો કે ટોર્કનો એકમ

કયા પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર છે આ તમે જે સિમ્બોલ જોઈ રહ્યા છો તે કયા પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી પીએનપી ટ્રાન્ઝિસ્ટર આ જે તમે સિમ્બોલ જોઈ રહ્યા છો તે પીએનપી ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ છે ત્યારબાદ હવે એકવીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે નીચે દર્શાવેલ વિધાનો પૈકી કયું વિધાન સાચું છે આમાંથી કયું વિધાન સાચું છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી કે ડીસી સિસ્ટમમાં ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજ સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરી શકાય છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન પ્રશ્ન નીચેના પૈકી કયું વિધાન એમસીબી માટે સાચું નથી એમસીબી માટે આમાંથી કયું વિધાન નથી સાચું તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ તેનો ઉપયોગ માત્ર એસી સપ્લાયમાં થાય છે આ વિધાન સાચું નથી ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ કે નીચેના નીચે દર્શાવેલ ટેસ્ટ પૈકી કયા ટેસ્ટ માટે મેગરની જરૂર નથી તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી અર્થ રજીસ્ટન્સ માપવા માટે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ તો કે જ્યારે સેલને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે જ્યારે સેલને સિરીઝમાં જોડવામાં આવે છે ત્યારે શું થાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કુલ ઈએમએફ વધે છે અને નેટ આંતરિક પ્રતિરોધ વધે છે જ્યારે સેલને આપણે શ્રેણીમાં જોડીએ છીએ ત્યારે કુલ ઈએમએફ વધે છે અને નેટ આંતરિક પ્રતિરોધ વધે છે ત્યારબાદ મિત્રો પચીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે ડાયસેટ નો ઉપયોગ હવે ડાયસેટ નો હોય છે તો જવાબ આવશે ઓપ્શન એ ધાતુની કોન્ડ્યુમ પર બાહ્ય આટા પાડવા માટે થાય છે કે ઉપયોગ પર આટા પાડવા માટે થાય છે ત્યારબાદ છવ્વીસ નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો તો કે આકૃતિમાં સર્કિટ દ્વારા વપરા તો પાવર હવે તમે આ આકૃતિમાં જોઈ રહ્યા છો તેમાં સર્કિટમાં કેટલો પાવર વપરાય છે આ એક દાખલા રૂપી પ્રશ્ન છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી આઠસો વોટ

તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર કે ઇન્ડક્શન મોટર માટે આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર માટે સ્ટેટરમાંથી સહસેડા બહાર કાઢવામાં આવે છે તો મિત્રો આપણો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે આના પછી આપણે નેક્સ્ટ ભાગમાં આપણે અઠ્યાવીસથી આગળના પ્રશ્નો લાવીશું જે ખૂબ જ ઉપયોગીના પ્રશ્નો હશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો બને તેટલો શેર કરજો જેથી જે આવનાર ભરતીમાં જે લોકો ભાગ લેવાના છે તેમને ઉપયોગી થઈ શકે તો મિત્રો હવે મળીશું આવતા વિડીયોમાં ધન્યવાદ